हेलो एवरीवन, जय श्री कृष्ण विद्यार्थी मित्रों। लक्ष्य चैप्टर ની અંદર વિભાગ ઈ એનો પ્રશ્ન નંબર 1 ના 3 દાખલા આપણે લાસ્ટ લેક્ચર માં પૂરા કર્યા। આજે આપણે પ્રશ્ન નંબર 2 શરૂ કરવાનો છે। એમાં પણ કોષ્ટક ની રીતનો જ ઉપયોગ કરવાનો કીધેલો છે અને એમાં જુદા જુદા 4 દાખલા આપેલા છે, તો આપણે 4 અલગ અલગ વિડિયો બનાવવાના છીએ। આજના વિડિયો ની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 નો आ पहला दाखला नो अभ्यास करवाना चाहिए कि जेमा लिमिट x टेन्स टू 5 एक्स स्क्वेर ओछा 3x ओछा 10 भाग्या x माइनस 5 आपेला छे। हवे तमे जाणो छो एम के आवी कोई रकम आवे एटले तमारे सौथी पहेला तो आना अवयव पाड़वा पड़े। एक्स नो सहगुणक कोई छे नथी एटले एक तो हो ज। आ एक नो गुणाकार कोनी साथे करवानो? छेल्ला अचल पद साथे। 1 × 10 एटले के केवा आवशे? आ 10, पण केवा 10? અહીંયા જોઈ લેવાનું તો કે -10। આ 10ના એવા બે ભાગ પાડો, પ્લસ માઇનસ કરવાથી કેટલા આવે? -3। તો 5 × 10 માઇનસ છે ઉપર, એટલે બંનેની નિશાની અલગ અલગ। મોટાને કઈ નિશાની મૂકવાની? તો અહીંયા જોઈ લેવાનું વચ્ચે કઈ નિશાની છે? માઇનસ। 3ની નિશાની માઇનસ છે ને, તો પહેલી માઇનસ, તો બાજુમાં આવે પ્લસ, પછી ભાગ્યા ભાગ્યા। 1 x નો સ્ક્વેર જ છે, x નો સ્ક્વેર છે, તો ખાલી x જ અહીંયા આગળ આવે। કોઈ જ વસ્તુ કોઈ જ ભાગ ચાલતો નથી, તો હવે લિમિટ x ટેન્સ ટુ 5 હવે નીચેથી ઉપર આપણે લખી દેવાનું છે। બસ x માઇનસ 5 અને x વત્તા 2 ભાગ્યા છેદમાં, તો આ તમને આપેલું છે x માઇનસ 5। x માઇનસ 5, x માઇનસ 5 કેન્સલ, તો શું વધ્યું? તો કે લિમિટ x ટેન્સ ટુ 5 કેટલી વધી? x પ્લસ 2। ચલો હવે આપણે કોષ્ટક રેડી કરી દઈએ। તો આ થઈ ગયું છે તમારું કોષ્ટક રેડી અહીંયા આગળ। આની અંદર એક બાજુ માઇનસ આવી ગઈ ડાબી બાજુ, એક બાજુ પ્લસ પ્લસ કરી નાખ્યા। ચલો x ની કિંમત લખી દઈએ, કેટલી છે x ની કિંમત? 5। તો દરેક જગ્યાએ પહેલાં 5 લખી દેવાના, આ વસ્તુ ભૂલવાની નહીં। ચલો હવે 5 માંથી 0.1 માઇનસ કરો, કેલ્ક્યુલેટરનો ફટાફટ ઉપયોગ કરવાનો। 4.9 મળે, પછી 4.99 મળશે, 4.999, 4.9999। એક્સ ની કિંમતો મળી ગઈ, આ બાજુ શોધીએ તો 5.1 મળશે। ત્યાર પછી 2 નો સરવાળો કરો તો 5.01, 5.001, 5.0001। લ્યો આ x ની કિંમતો મળી। હવે આપણે અહીંયા આગળ x ની કિંમતો વધી વારા પડતી મૂકી દેવાની, એટલે તમને મળી જશે fx ની કિંમત। જેમ કે અહીંયા આગળ 4.9, અહીંયા આગળ લખો 4.9 વત્તા 2, તો 4 ને 2 6, એટલે કે 6.9। 4.99 વત્તા 2, એટલે કે 6.99, 6.999, 6.9999। ચલો અહીંયા આગળ 5.1 છે, તો અહીંયા આગળ વત્તા 2 કરો તો તમને મળશે 5 ને 2 7.1। 5.01 છે, વત્તા 2 કરો તો 7.01, અહીંયા 7.001, 7.0001। ચલો આ વસ્તુ આપણે સોલ્યુ થઈ ગયું કોષ્ટક રેડી। કોષ્ટક રેડી થઈ જાય તો પૂરા વાક્યમાં જવાબ લખવો પડે, તો જ દાખલો પૂરો થાય કે એક્સ ની કિંમત વધારતા કે ઘટાડતા। એક્સ ની કિંમત કોની નજીકની વાત છે? એક્સ ટેન્સ ટુ 5, દરેક જગ્યાએ 5 લખેલા છે આપણે, તો 5ની નજીક લાવવામાં આવે ત્યારે એફએક્સ ની કિંમત જુઓ, આ 6.99 રાઉન્ડ ફિગર કરો તો કેટલા કહેવાય? 7। 7.000 રાઉન્ડ ફિગર કરો તો કેટલા કહેવાય? 7 છે, બંને કિંમતો 7ની નજીક અહીંયા લખવાનું, બંને કિંમતો 7ની નજીક જાય છે। પછી પૂરા વાક્યમાં નીચે તમારે જે રકમ આપી હતી એને બરાબર 7 કરીને પણ લખવાનું, બરાબર? તો અહીંયા આગળ આપણો દાખલો થયો પૂરો।